પાલિતાણા નજીક આવેલા બુઢના ગામે ડીબી તેજાણી વિદ્યાલય ખાતે નશાબંધી સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી. સિહોર તાલુકાના બુઢના ગામે ડીબી તેજાણી વિદ્યા સંકુલ ખાતે આજરોજ નશાબંધી સપ્તાહની ઉજવણીની પૂર્ણાહુતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નવજીવન કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં નશાબંધી અને આબકારી ખાતા દ્વારા નશાબંધી સપ્તાહની પૂર્ણાહુતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શેત્રુંજી સિટી પાલિતાણા નવજીવન કેળવણી મંડળ બુઢના હોદના હોદ્દેદાર સહિતની ઉપસ્થિતિમાં નશાબંધી સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી, તેમજ કોરોના કાળ દરમિયાન પોતાના જીવની ખેવના કર્યા વગર સેવા બજાવનાર શિક્ષકો અને પત્રકાર મિત્રો તેમજ ફોરેસ્ટ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિતાણાના પત્રકાર મિત્રો શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ડીએમ જયસ્વાલ, નીરવ બારડ, લાલજીભાઈ સોલંકી, હાર્દિકભાઈ ગોહિલ, ચેતનભાઈ દેવલુક, હેમાબેન કડેલ, સુનિતાબેન ડાકી, એડી બ્લોસ સહિતના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિશાલ સાગઠિયા, ZSTV, પાલિતાણા. 2 ઓક્ટોબર પરમપૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે 2 થી 8 ઓક્ટોબર નશાબંધી સપ્તાહની ઉજવણી પ્રસંગે આજે 8 ઓક્ટોબરે નશાબંધી પૂર્ણાહુતિ સપ્તાહ નવજીવન કેળવણી મંડળ બુઢણામાં ઉત્તર વિનિયાની સ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં નશાબંધી સપ્તાહ અને નશાબંધી ખાતા તરફથી વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી હતી અને ભાવનગર, શિહોર અને પાલિતાણાના કોરોના વોરિયર્સ તરીકે જેમણે ઝઝૂમ્યા છે તેવા પત્રકાર મિત્રો, પ્રેસ અને મીડિયાના કર્મચારીઓનો એક સન્માન સમારંભ અને શિક્ષક મિત્રોનો પણ કોરોના વોરિયર તરીકે સન્માન સમારંભ કાર્યક્રમ કરેલો છે. આ કાર્યક્રમમાં અત્યારે કોરોનાની મહામારીમાં બુઢના જે આ હાઈસ્કૂલ ચાલે છે અને હાઈસ્કૂલ અને પ્રાઇમરીના આ વર્ષ 2020-21ના તમામ 300 વિદ્યાર્થીઓની ₹8 લાખની ફી ટ્રસ્ટીઓએ માફ કરી દીધી છે અને જેમની પ્રેસ મીડિયા અને ગામના લોકોએ ખૂબ જ સારી સરાહના કરેલ છે.